मम्मी रवि तू आई है? हाँ माँ। बेटा तू बारंबार ही नहीं आओ, हूँ नहीं इच्छती के मारा कारण त्यां तारू मन ना लागे। बेटा तारा पप्पा ने तने सौंपी दीधो छे, हवे मारी माया मूकी दे, मारी पास अहीं नहीं आओ। केवी रीते मूकी दो मम्मी माया तमारी, केवी रीते मूकी दो? अरे तमे मारी माँ छो, मारी जनेता छो, के जेणे मने जन्म आप्यो छे, मने तो मारा बाप ऊपर गुस्सो आवे छे। ए व्यक्ति ए પોતાના સ્વાર્થ ખાતર તમને તરછોડી દીધા અને બીજા લગ્ન કરી લીધા, હું છે ને હું મારા બાપ પાસે બદલો લેવા માંગુ છું, હું એને નહીં છોડું, હું એને ક્યાંય નહીં છોડું। ના બેટા ના, તું આવું કઈ નહીં કરતો, જો મેં તને ત્યાં કઠણ જીવે મોકલ્યો તો છે, પણ તું ત્યાં સુખી રહે, હસતો રહે અને ખુશ રહે એ માટે બેટા હું તને આવી રીતે કોઈની સાથે બદલો લે કે દુખી નથી જોઈ શકતી બેટા, તું આવું કઈ નહીં કરતો। અરે મમ્મી કેવી વાત કરો છો, અરે મારી જનેતા મારી માં દુખ ભોગવે અને હું કઈ રીતે સુખ ભોગવી શકું, અને એ પણ મારા બાપના કારણે। જો બેટા જે નસીબમાં લખ્યું હતું એ થયું, પણ તું હવે આ ગુસ્સો છોડી દે અને આવી બદલાની ભાવના ન રખાય બેટા કોઈના પણ માટે, એ પછી આપણા દોસ્ત હોય કે દુશ્મન। મમ્મી એમણે તમારા ઉપર જે કર્યું એ કઈ નહીં, અને તમે કહો છો કે હું મારા પપ્પાને કઈ ના કહું। અરે બેટા એ મારા નસીબ, મારા નસીબમાં આ બધું લખાયું હશે, પણ તું મહેરબાની કર અને એવું કઈ નહીં કરતો, જો તને છે ને તને મારા સા સોરી મમ્મી, મને માફ કરજો, પણ હું તમારા સમનું માન નહીં રાખી શકું, નહીં જાળવી શકું તમારા સમનું માન। રવિ હું મારા બાપ સામે બદલો તો લઈને જ રહીશ, રવિ હું મારા બાપને રાતા પાણીએ ના રોવડાવું ને તો મારું નામ પણ રવિ નહીં। રવિ મારે તમારી સાથે થોડી વાત કરવી છે। બોલ શું કે આવો છો? હા પપ્પા, આ તમારી પાસે મિલકત તો ઘણી બધી છે નહીં? આ મકાન એક કરોડનું છે, પછી તો તેથી શું? એટલે એમ કહું છું કે તમારી પાસે એક કરોડનું મકાન છે, બાકી ગામડે જમીન છે, ઘણી મિલકત છે નહીં? તો આ મિલકતમાંથી મારા મમ્મીને કેટલો હિસ્સો આપશો તમે? કઈ જ નહીં મળે તારી મમ્મી, આ મિલકતમાંથી કઈ જ નહીં મળે। કોર્ટના નિયમ મુજબ જે ખાધા ખોરાકી બંધાવી છે એની સિવાય એક ફૂટી કોળી પણ તારી મમ્મીને નહીં મળે। તો તમે પણ સાંભળી લો, અત્યાર સુધી નથી મળતી, અત્યાર સુધી તમે લોકોએ માત્ર મારા મમ્મીને ખાધા ખોરાકી જ આપી છે, પણ હવે એમ નહીં ચાલે, હવે તમે એટલી મોટી મિલકત લઈને બેઠા છો, તો અમારા પપ્પા છે એમની બે પત્ની, એક તમે અને એક મારા મમ્મી, તો બંનેને અડધો અડધો ભાગ તો મળશે જ। હે તું નક્કી કરવા વાળો કોણ? આ બધું કોર્ટે નક્કી કરી લીધું છે અને અમને ખબર જ હતી કે ભવિષ્યમાં આવું કંઈક થશે, એટલે અમે પાણી પહેલા જ પાડ બાંધી લીધું। એ તમે જે કર્યું હોય એ બધું મારે નથી જોવાનું, જો તમને જેટલી મિલકત મળશે ને એટલો ભાગ તો હું પણ લઈશ, કારણ કે અડધો રદ ભાગ તો તમારો થાય એમ અડધો રદ ભાગ અમારો પણ થાય છે। હવે બેટા તું આ બધી મિલકતમાંથી અડધો ભાગ લેવાની જે જીત કરીને બેઠો છે ને એ તો છોડી દે, તું તારી મમ્મીને જઈને પૂછી લે, કોર્ટના નિયમની બહાર નહીં જઈ શકું। પપ્પા એ બધું મારે નથી જોવાનું, હું મારી વાત ઉપર કાયમ છું, અને આમ પણ મારે વધારે જોતું પણ નથી, અડધો રદ ભાગ જોઈએ છે, હા વધારે માંગુ થોડો, મને જો ખોટે ખોટી લાલચ નથી, ખાલી અડધો રદ ભાગ આપી દો એટલે હું છૂટતો ને તમે છૂટા। અરે પણ તું શું લાગી પડ્યો છે અડધો રદ ભાગ મિલકત મિલકત, આ તારા મમ્મીએ તને જવાબ આપ્યો એ તો સાંભળ્યો કે? અને અમારે વધારાનું કઈ જ નથી આપવું,
જે કોર્ટે નિયમ બાંધ્યો છે એ પ્રમાણે જે ખાધા ખોરાકી નક્કી કરી છે એ દર મહિને આપતા રહેશું. એનથી વધારે આશા હોય ને તો બે મા દીકરો જાઓ કોર્ટમાં અને પાછો કેસ દાખલ કરો. મમ્મી તમે કહો છો ને એમ નહીં થાય. અત્યાર સુધી તમારું ધાર્યું બહુ થયું છે અને અત્યારે હું એ જોતો પણ આવું છું, પણ આજથી એ વસ્તુ નહીં શક્ય બને. તમે ગમે તે કરો, બાકી હું આ મિલકત માંથી ભાગ લઈને રહીશ એટલે લઈને રહીશ. છોકરાએ તો હવે હદ કરી નાખી, બસ મિલકત મિલકત ને મિલકત, બીજી કોઈ વાત નથી. મોટા ભાઈ, તમને નથી લાગતું કે હા તમે વારા ઘડીએ મિલકત માટે થઈને ખોટી બાબતે ઝઘડો કરો છો? અરે પપ્પાની પાસેથી વારા ઘડીએ આ મિલકત માંગવાનો શું અર્થ છે? શુકામ શુકામ ના માંગુ મિલકત, અને હમ વક છે ને તારી માનો છે, આ મિલકત ઉપર છે ને કાળી નાગણની જેમ બેઠી છે. અરે રવિભાઈ તમે સમજતા કેમ નથી, હા પપ્પા એની બધી જવાબદારીઓ તો પૂરી કરી રહ્યા છે. કોર્ટે કહ્યું છે એ પ્રમાણે તમને દર મહિને ખાધા ખોરાકીના પૈસા આપે છે ને, તો પછી આ ભાગ લેવાની વાત ક્યાંથી આવી? જો મારા ભાઈ, પપ્પા ખાધા ખોરાકીના આપે છે ને તો કઈ નવાઈ નથી કરતા, અને માણસને માત્ર ખાવાની જરૂરિયાત ના હોય અને બીજી પણ જરૂરિયાત હોય, એટલા માટે મારો નિર્ણય ફાઇનલ છે કે મારે આ પપ્પાની મિલકતમાંથી ભાગ જોઈએ એટલે જોઈ. જુઓ હું તમને અહીંયા એ વાત જ સમજાવવા માટે આવ્યો છું. હા જે વાત તમે ઘરમાં ઝઘડો કરીને કરી શકો ને એ વાત તમે શાંતિથી પણ કરી શકો છો, હા વારા ઘડીએ ઘરમાં ઝઘડો ઊભો કરવાનું શું કારણ છે? જુઓ હું તો કહી રહ્યો છું કે આપણે બધા શાંતિથી બેસીએ, બેસીને બધા વાતચીત કરીને આનું નિવારણ લાવીએ. તને શું લાગે છે, તને શું લાગે છે આ લોકો શાંતિથી માનવાના છે? શાંતિથી છે ને મેં વાત પણ કરી લીધી, પણ આ લોકો કોઈ માને એમ નથી, એટલા માટે જ મારે ઉગ્ર થવું પડે છે. જુઓ ભાઈ હા છે ને તમારા મનનો વહેમ છે, હા વહેમ તમારા મનમાં ગડી ગયો છે એટલે તમને કોઈ વાત સમજમાં નથી આવતી. હા પપ્પા તમને શાંતિથી સમજાવી તો રહ્યા છે કે મિલકતમાંથી આ રીતે ભાગ આપી શકાય એમ નથી, પણ તમે જો કે આ વાત નથી સમજવા તૈયાર. કેમ આપી શકાય એમ નથી? હે આ ક્યાંક આ બધી મિલકતનો કીડો તારી અંદર તો નથી પણપતો ને? કે જો પપ્પા એની મિલકતમાંથી અડધો ભાગ મને આપી દે એટલે તને માત્ર અડધો જ ભાગ મળે અને તારે જોતો હોય પૂરેપૂરો, એવું તો નથી ને? કદાચ તમારી પાસેથી મને આવી જ આશા હતી, કારણ કે હા છે ને તમે જ વિચારી શકો, અને જો પપ્પાની મિલકત મારે લેવી જ હોત તો એ તો મેં ક્યારની મારા નામે કરાવી લીધી હોત, પણ નહીં, મારા મનમાં એક જ આશા છે અને એ છે કે જેના ભાગમાં જે આવે છે ને એ વસ્તુ એને મળીને રહે, પણ શાંતિથી. આ રીતે ઘરમાં ગુસ્સો કરીને કઈ નહીં મળે તમને, પણ આ વાત તમને સમજાય તો ઠીક છે અને ના સમજાય તો સીતારામ બીજું તો શું. મને બધું સમજાય છે મારા ભાઈ, કે તારા મગજમાં ચાલી શું રહ્યું છે. રવિ તો આ તારી મમ્મી અરુણા સાથે ઝઘડા શું કામ કર્યા કરે છે? શું કામ ના કરું ઝઘડા, કારણ કે મારે જે વસ્તુ જોઈએ છે એ તમે લોકો આપવા માટે તૈયાર નથી, એટલે મારે એની માટે લડવું તો પડશે જ ને. કેમ તારે જરૂર પડે છે એટલા માટે તમારે આપવા પડશે એવું કેમ બોલે છે? શારદાને હું પૈસા આપું જ છું, એને જે વસ્તુની જરૂર હોય જ્યારે પણ જરૂર પડે તે આપ્યા જ છે રૂપિયા. પપ્પા મારે છે ને ભીખ નથી જોતી, મારે મારો હક જોઈએ છે એટલા માટે માંગુ છું. તને તારો હક જોઈએ છે, ભીખ નથી જોતી, તો બેટા આ શારદા એટલે કે તારી મમ્મી એને જરૂર પડે ને ત્યારે એને રૂપિયા આપું જ છું, એનું ઘર પણ હું જ ચલાવું છું. હા તો અત્યાર સુધી ભલે ને ચલાવતા હોય, પણ અત્યારે હું મોટો થઈ ગયો છું
મારી જરૂરિયાત પણ વધી ગઈ છે જે તમે સંતોષી નહીં શકો, એટલા માટે હવે છે ને મારે આ મિલકતમાંથી અડધો ભાગ જોઈએ છે. એ શક્ય નથી, એ વાત ખોટી પડશે. કારણ કે કોર્ટના આદેશ મુજબ તારી મમ્મી ઝઘડો કરીને મારીથી જુદી થઈ ને, ત્યારથી એનું ભરણ પોષણ, એની રહેવાનો ખર્ચો બધું હું આપું છું, એટલે રહી વાત મિલકત નહીં, તો એ વાત શક્ય નથી. જ્યારે તમે મારા મમ્મી વિરુદ્ધ કોર્ટમાં કેસ જીતી ગયા હતા ને, ત્યારે તમે મારા મમ્મીને ભોળવી લીધા હતા અને હું ઘણો નાનો હતો. પણ અત્યારે હું નાનો નથી રહી, મારામાં એટલી સમજ છે અને તમે મને ભોળવી પણ નહીં શકો. હું કોર્ટના દરવાજા પાછા ખટખટાવી શકું છું પપ્પા. અચ્છા તો કોઈ વાંધો નહીં બેટા, તું મને ધમકી આપે છે ને, પણ મારી વાત સાંભળી લે. અત્યારે તારી મમ્મીને ભરણ પોષણના પૈસા આપું છે ને, એ કોર્ટના આદેશ મુજબ જ આપું છું, કોર્ટના હુકમ મુજબ આપું છું, એટલે તું મને કોર્ટની ધમકી નહીં આપતો. પણ પપ્પા તમે આપો છો એ વાત તમને ખબર છે, મને ખબર છે, પણ જો લીગલી પાછો તમારા ઉપર કેસ કરું તો? જો બેટા, તું મને એમ કહે છે ને કે હું કોર્ટમાં જઈશ, પાછો તમારા પર કેસ કરીશ, તો હું તને એક વાત સમજાવી દઉં. તું કોર્ટમાં જઈશ ને તો પણ કોઈ ફાયદો નહીં થાય, કારણ કે કોર્ટના આદેશ મુજબ હું ચાલુ છું, કોર્ટની વિરુદ્ધ હું પણ જઈ શકું એમ નથી. અને આ મિલકતમાંથી તું જે રીતે માગે છે ને, એ રીતે અડધો ભાગ હું નહીં આપી શકું. પપ્પા તમે ભલે ગમે તે કહો, બાકી મારે તમારી આ મિલકતમાંથી અડધો ભાગ જોઈએ છે, એટલે જોઈએ છે, અને આની માટે મારે ગમે તે કરવું પડશે ને, એ હું કરવા માટે તૈયાર છું. જો તમે સીધી રીતે તમારી મિલકતમાંથી મને અડધો ભાગ નહીં આપો ને, હું તમને બરબાદ કરી દઈશ, ક્યાંય નહીં છોડું, યાદ રાખજો તમે. એટલે તું મને ધમકી આપે છે? ધમકી નથી આપતો, આ તો માત્ર ચેતવણી છે. જો સમજી જાવ તો સારી વાત છે, બાકી હું શું કરી શકું છું ને, એ તમે વિચાર્યું પણ નથી. આકાશ. હા બોલ. મેં સાંભળ્યું કે તમે રવિભાઈ સાથે કઈ માથાકૂટ કરી. શોનીતી, મેં કઈ માથાકૂટ નથી કરી. હું તો એને સમજાવવા માટે ગયો હતો કે જે રીતે એ પપ્પાની સાથે ઝઘડો કરી રહ્યો છે ને, એ વસ્તુ ખોટી છે. અને આમ પણ ઝઘડો કરીને એને ક્યારેય પણ મિલકતમાંથી ભાગ નહીં મળે, આ વાત એ પણ સારી રીતે જાણે છે. પણ સમજાતું નથી કે કોના કહેવાથી આ બધું કરી રહ્યો છે. પણ આકાશ, એમાં ગુસ્સો કરીને ઝઘડો કરીને સમજાવવું જરૂરી થોડી છે. માણસને પ્રેમથી સમજાવો ને તો પણ સમજી જાય, ગમે એમ તો એ તમારો ભાઈ કહેવાય. હા હા, વાતને હું તો સમજી રહ્યો છું, પણ એ સમજવો જોઈએ ને, હવે સામાન્ય એવી બાબતમાં એ ક્યાંને ક્યાં સુધી પહોંચી જાય છે. હવે મમ્મીને જેમ ભાવે એમ બોલવા લાગ્યો હતો, એટલે મેં તો એને કહ્યું છે કે જે વાત શાંતિથી પતતી હોય, અને હું તમારી સાથે ઝઘડો કરવા નથી આવ્યો, એમ છતાં પણ મારી સાથે ઉગ્ર બોલાચાલી કરવા લાગ્યો. આ રવિભાઈ પણ છે ને, શું કરવા માંગે છે ને એ સમજાતું નથી. એકવાર પ્રેમથી બેસીને જો વાત કરી દીધી હોય તો શું થઈ જવાનું હતું. જ્યારે પણ આવે છે ને ત્યારે બસ ગુસ્સો કરે છે અને બધાની સાથે ઝઘડો કરે છે. પણ આકાશ, હવે રવિભાઈ આવે ને તો પ્લીઝ તમે શાંતિથી વાત કરજો. આપણે શું કામ ને ખાલી ખોટા કોઈ ઝઘડા કરવા જોઈએ. મારે તો કંઈ બોલવું જ નથી. આ વાત જો શાંતિથી અને સમજણથી પતી જતી હોય તો પછી મારે બોલીને શું અરજ છે. પણ રવિના મગજમાં જે ગુસ્સું ભરાઈ ગયું છે ને, એ કોઈ કાળે નીકળે એમ નથી. મેં જોઈ લીધું હમણાં કે સમજાવવા વાળી બાબતમાં પણ એ ઉગ્ર થઈ જાય છે, અને
બીજી કોઈ જ વાત એના મનમાં નથી. એના મનમાં એક જ વાત છે કે મને મારી મિલકતમાંથી ભાગ આપી દો, મને ભાગ આપી દો. હવે જે મિલકત એની છે જ નહીં એમાંથી કેવી રીતે ભાગ આપો? હે જેવો એ તે સો વાત ને એક વાત. જ્યારે પણ રવિભાઈ આ ઘરમાં આવે ને ત્યારે આપણે શાંતિ રાખવાની છે. આપણે કોઈ વાંકમાં નથી આવવું. અને મમ્મી પપ્પાને જે કરવું હશે ને એ કરવા દો. એ ગમે તે નિર્ણય લે છે ને એ સાચો જ લેશે. એટલે આપણે આમાં વચ્ચે પડવા જેવું નથી. ઠીક છે, તું જેમ કહે છે એમાં જ હું કરીશ. પણ હવે આ વાતનું સોલ્યુશન બહુ જલ્દી આવે ને તો વધારે સારું છે. આવી જશે, ચિંતા ના કર. ઠીક છે, ચાલ હું બહારનું કામ પતાવું છું. હા હા.